જય સ્વામિનારાયણ. વહાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 5 રેખા અને ખૂણાનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, જેમાં આપણે સધ્યાય 5.1ના દાખલા નંબર 2 સુધીનો અભ્યાસ કરેલો છે. હવે આપણે દાખલા નંબર 3થી શરૂઆત કરીએ કે કઈ જોડ કોટિકોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. બરાબર, તમને રકમની અંદર આપેલી છે અલગ અલગ જોડ, આ બધી જોડ આપેલી હશે. બરાબર, એમાંથી જે જોડનો સરવાળો 90° થાય તે કોટિકોણની જોડ હોય અને જે જોડનો સરવાળો 180° થાય તે જોડ પૂરક કોણની હોય. બરાબર, તો જો એમાં આ એક જોડ છે કોટિકોણની જોડ અને પૂરક કોણની જોડનું મેં જવાબ બે વિભાગમાં વર્ગીકરણ કરી દીધેલું છે. તો કોટિકોણની જોડ તો જવાબ આવશે પેલી 63° અને 27° છે 90° એ કોટિકોણની, 45° વત્તા 45° બરાબર 90° એ પણ કોટિકોણની, પછી 80° વત્તા 10° બરાબર 90° એ પણ કોટિકોણની જોડ. તમને જેટલી જોડ આપેલી છે એમાંથી આ ત્રણે ત્રણ જોડ કોટિકોણની જોડ છે. હવે પૂરક કોણની જોડ લઈએ તો પૂરક કોણમાં પેલી 65° વત્તા 115° બરાબર 180° થાય, આ થઈ પૂરક કોણની જોડ. પછી બીજું 112° વત્તા 68° બરાબર 180° તો આ પણ પૂરક કોણની જોડ થઈ. ત્રીજું 130° વત્તા 50° બરાબર 180° તો આ પણ પૂરક કોણની જોડ થઈ. તો ત્રણ જોડ કોટિકોણની છે અને ત્રણ જોડ પૂરક કોણની છે. હવે દાખલા નંબર 4. એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. બરાબર, આપણે એવો ખૂણો શોધવાનો છે કે તે કે જે તેના કોટિકોણ જેટલો હોય. બરાબર, હવે જો કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90° બરાબર. તો જો આપણે જોઈએ કે ધારો કે આવા ખૂણાનું માપ x છે, આપણે જે ખૂણો શોધવાનો છે એનું માપ કેટલું 1° કીધું છે, તો તેના કોટિકોણનું માપ પણ 1° થાય. બરાબર, તો તેના કોટિકોણનું માપ પણ 1° છે. જો હવે કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 90° થાય. બરાબર, કોટિકોણની બે ખૂણાના માપનો સરવાળો કેટલો 90° થાય, તો માટે 1° વત્તા 1° બરાબર 90°. હવે 1° વત્તા 1° બંને 1x કેમ લીધા, તો જો એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો જ હોય. બરાબર, જેટલો કીધું છે તો મતલબ કે બંને ખૂણા સરખા હોય, માટે એક ખૂણો 1 તો બીજો ખૂણો પણ 1 થયો, તો 1° વત્તા 1° બરાબર 90° માટે 2x બરાબર 90° થયા. હવે જો અહીંયા 1ની જોડે બે ગુણાકારમાં છે, સામે ભાઈ ભલે ભાગાકારમાં જાય તો કેટલા આવે 1 બરાબર 90 / 2, તો 1 બરાબર કેટલા 45° થયા. માટે જો 45° ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય 45° છે. હવે દાખલા નંબર 5. એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. આગળનો દાખલો આપણે કોટિકોણનો શોધ્યો, આ પૂરક કોણનો છે, સેમ રીતે સેમ જ સ્ટેપ આવશે, ખાલી 90° લખેલા છે ત્યાં કેટલા આવશે, પૂરક કોણમાં કેટલા હોય બે ખૂણાના માપનો સરવાળો 180°, માટે આ દાખલો તમારે ઘરેથી ગણવાનો છે. હવે દાખલા નંબર 6 જોઈએ. બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 અને ખૂણો 2 કેવા છે, પૂરક કોણ. બંનેનો સરવાળો કેટલો હોય 180° હોય, પૂરક કોણનો સરવાળો બેનો કેટલો 180°. હવે જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે. હવે જો આ બંને ખૂણાના માપનો સરવાળો 180° કીધો હોય, હવે જો ખૂણો 1 છે આપણે થોડો ઘટાડો, મતલબ કે ખૂણો 1 થોડોક ઘટાડો છે, તો અહીંથી આપણે થોડોક આ સાઈડ લઈએ તો ખૂણો 1 ઘટી ગયો, તો સામે ખૂણો 2 કેવો થઈ ગયો, વધી જાય ને. આ લાઈન અહીંયા સુધી દોરેલી છે, હવે આ લાઈનને અહીંયા સુધી દોરી દઉં. બરાબર, આ લાઈન છે, જો પેલા ખૂણો 1 આટલો હતો. બરાબર, અહીંયાથી તે અહીંયા સુધી ખૂણો 1 હતો. હવે શું, જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 1 છે આપણે આટલો કરી દીધો, તો જેથી ખૂણા 2માં કયો ફેરફાર થાય, તો જો ખૂણો 1 આટલો થયો તો ખૂણો 2ની હવે કેટલું થયું, ખૂણો 2 આટલો થઈ ગયો, આ માપ થઈ ગયું ખૂણા 2નું. તો જો આપણે ખૂણો 1 ઘટાડ્યો તો સામે ખૂણા 2 વધી ગયો ને, ખૂણા 2નું માપ વધી ગયો ને, તો વધી ગયો ને, તો શું થાય કે જેથી બંને ખૂણો પૂરક કોણ રહે. તો જો આપણે જોઈએ આગળ સોલ્યુશન શું છે એનું, તો જો ખૂણો 1 અને ખૂણો 2 કેવા છે, પૂરક કોણ છે, માટે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર કેટલા 180°, કારણ કે બંને પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180°. જો આમ
આમ ખૂણા એકનું માપ જેટલું ઘટાડીએ તેટલું માપ ખૂણા બેમાં વધે છે, તો જ સરવાળો 180 અંશ જળવાઈ રહે છે. એ તો આપણે જોયું કે ખૂણો એક જો ઘટે તો ખૂણો બે વધે, તો જ બંનેનો સરવાળો 180 અંશ જળવાઈ રહે. હવે આગળ જો ખૂણા એકનું માપ ઘટાડીએ તો ખૂણા બેનું માપ 10 વધી જાય, કારણ કે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે લીધે કે ખૂણો એક જો આપણે 10 અંશ ઘટાડીએ તો સામે ખૂણો બે છે 10 અંશ શું થાય વધી જાય, તો જ બંનેના માપનો સરવાળો 180 અંશ રહે છે. બરાબર. આગળ હવે છે દાખલા નંબર 7. બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને આપણને આપેલી છે શરતો, લઘુ કોણ હોય, ગુરુ કોણ હોય કે કોટી કોણ. આપણને એવું કીધું છે કે લઘુ કોણ હોય તો બે પૂરક કોણ હોઈ શકે, બે ખૂણા ગુરુ કોણ હોય તો તે પૂરક કોણ હોઈ શકે, અને બે ખૂણા કોટી કોણ હોય તો તે પૂરક કોણ હોઈ શકે. આપણે એનો જવાબ દેવાનો છે. બરાબર. તો પહેલું આપેલું છે લઘુ કોણ. બરાબર. તો જોઈએ લઘુ કોણમાં કેવું હોય કે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ કરતાં કેવો થાય છે, ઓછો થાય, કારણ કે 90 અંશથી નાના માપના ખૂણાને લઘુ કોણ કહેવાય. બરાબર. તો આપણે બે ખૂણાનો સરવાળો 90 અંશથી એનું માપ નાનું છે, મતલબ કે એનું બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, માટે બે લઘુ કોણે પૂરક હોઈ શકે નહીં, કારણ કે બે પૂરક કોણનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ. હવે આગળ ગુરુ કોણ હોય, ગુરુકોણમાં શું છે, બે ગુરુકોણના માપનો સરવાળો 180 અંશ કરતાં વધી જાય છે, કારણ કે ગુરુકોણ કોને કહેવાય, 90 અંશ કરતાં મોટા. બરાબર. અને 180 અંશ કરતાં નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય છે. બરાબર. તો જો બે ગુરુકોણના માપનો સરવાળો 180 અંશ કરતાં વધી જાય છે, માટે બે ગુરુકોણે પૂરક કોણ હોઈ શકે નહીં. પછી ત્રીજું કોટિકોણ હોય, કોટિકોણ હોય તો જો કોટિકોણમાં કહેવાય, બે કોટિકોણના માપનો સરવાળો 180 અંશ થાય છે. બરાબર. જો એક કોટિકોણ 90નો તો બીજો કોટિકોણ પણ 90નો હોય, તો બંનેનો સરવાળો કેટલો થાય, 180 અંશ, માટે બે કાટકોણે પૂરક કોણ હોઈ શકે છે. પછી આગળ દાખલા નંબર 8. એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, તેનો કોટિકોણ 45થી મોટો, 45 જેટલો કે 45 કરતાં નાનો હોય. હવે જો કોટિકોણમાં બે માપના બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય, કેટલો હોય, 90 અંશ હોય ને. બરાબર. તો જો એવું કીધું છે કે એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે. હવે જો 90 અંશ આપેલું હોય, બરાબર, 90માંથી તમે 45 અંશ કરતાં મોટો જ કીધો છે, મતલબ કે 46 હોય, 47 હોય, 48 હોય. બરાબર. તો જો એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે તો બીજો ખૂણો કેવો હોય, ઓબ્વિયસલી 45 અંશ કરતાં નાનો જ હોય. તો નીચે લખવાનું, 45 અંશના ખૂણાથી મોટા માપના ખૂણાનો કોટિકોણ એ 45 અંશના માપથી નાના માપનો હોય છે. હવે દાખલા નંબર 11. બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો એક એ ખૂણા બેનો આસન્ન કોણ છે, કારણ આપો. ખૂણો એક અને ખૂણો બે. હવે જો સૌથી પહેલાં આસન્ન કોણની વ્યાખ્યા, આસન્ન કોણની વ્યાખ્યામાં શું આવે, એવા બે ખૂણા કે જેમાં શિરોબિંદુ સામાન્ય હોય અને એક ભુજ સામાન્ય હોય. બરાબર. એ બંને ખૂણા એકબીજાના આસન્ન કોણ કહેવાય. હવે આપણે જોઈએ, ખૂણો એક આપેલો છે તમને એ બી સી. બરાબર. તો ખૂણો એક એ બી સી આપેલો છે અને ખૂણો બી છે બી સી ડી. બરાબર. તો સૌથી પહેલી આસન્ન કોણમાં પહેલું જ વાક્ય કે જેમાં એક ભુજ સામાન્ય, સોરી, એક શિરોબિંદુ સામાન્ય હોય. તો અહીંયા તો જો બંનેના શિરોબિંદુ કેવા છે, અલગ અલગ છે, મતલબ કે આ બંને ખૂણા આસન્ન કોણ નથી. તો જો ખૂણો એક એ ખૂણા બીનો આસન્ન કોણ નથી, કેમ, તો કારણ કે બંને ખૂણાના શિરોબિંદુ જુદા જુદા છે એટલા માટે. હવે દાખલા નંબર 13, ખાલી જગ્યાઓ પૂરો, એમાં પહેલું છે, જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય, 90 અંશ. ખાલી જગ્યામાં શું આવે, 90 અંશ. બીજું, જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય, પૂરક કોણનો સરવાળો 180 અંશ. પછી ત્રીજું, રેખીય જોડ રચતા બે ખૂણાઓ કેવા હોય, પૂરક કોણ, કેમ, કારણ કે બંને ખૂણાના માપનો સરવાળો પણ 180 અંશ હોય છે. પછી, જો બે આસન્ન કોણ પૂરક હોય તો તે રેખીક જોડ રચે છે. જો બે આસન્ન કોણ પૂરક હોય, પૂરક ક્યારે હોય, જ્યારે તેનો સરવાળો 180 અંશ હોય, તો તે રેખીક જોડ રચે છે, કારણ કે રેખીક જોડના ખૂણા, રેખીક જોડનો સરવાળો પણ બે ખૂણાનો કેટલો હોય, 180 અંશ. આગળ, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણના માપ હંમેશા કેવા હોય છે, સરખા. ગયા પિરિયડમાં આપણે થિયરીમાં જોયું ને, આ રીતે બે રેખાઓ આપેલી હોય, એક શિરોબિંદુ છેદે, તો સામસામેના અભિકોણના માપ કેવા હોય છે, સરખા. પછી છઠ્ઠું, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ છે, તો અભિકોણની બીજી જોડ કેવી હોય, હંમેશા ગુરુકોણ હોય છે.